બનાસકાઠા જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ ખેડૂતોને હંમેશા સિંચાઈના પાણી માટે વલખા મારવા પડતા હોય છે ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા ન મારવા પડે તે માટે બનાસડેરી દ્વારા લોક ભાગીદારીથી બનાસકાંઠા અને પાટણમાં 14 તાલુકાઓમાં જળ સંચયના કામોનું ખાત કરાયું હતું બનાસકાંઠા જિલ્લામાં હંમેશા જગતનો તાત પાણી માટે વલખા મારતો રહ્યો છે જેનું મુખ્ય કારણ છે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા છે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં સમયસર ખેતી લાયક પાણી ન મળવાને કારણે ખેડૂતોને અવારનવાર હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે અને અનેક ખેડૂતોને પોતાની મહેનત મુજબ ઉત્પાદન મળતું નથી જેને લઈ કેટલાક ખેડૂતો ખેતી અને પશુપાલનનો વ્યવસાય છોડી અન્ય વ્યવસાયો તરફ પણ વળી રહ્યા છે ત્યારે હંમેશા ખેડૂતો અને પશુપાલકો માટે તટસ્થ રહેતી બનાસ ડેરી દ્વારા હવે બનાસકાંઠામાં પાણીના તળ ઊંચા લાવવા જળ સંચય માટે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો નો પચાસમો જન્મ હોવાથી બનાસ ડેરી એ જિલ્લા કાર્યક્રમ શરૂ કર્યો છે જે દ્વારા આજથી બનાસકાંઠા અને પાટણના સોલ તાલુકાઓમાં બનાસ ડેરીના ડિરેક્ટરો દ્વારા જળસંચય ના ખાત નું ખાતમુહૂર્ત કરાયું જેમાં હવે આગામી દિવસોમાં દ્વારા ઠેર ઠેર જળ સંચય માટે આડબંધો બનાવી પાણીનો સંગ્રહ કરાશે જે પાણી દ્વારા કુવા રિચાર્જ કરાશે અને વહી જતા પાણીનો સ્ત્રોત બચાવી લેવાશે જેના થકી ગામોમાં પાણીના તણ ઊંચા આવશે અને ખેડૂતોની સિંચાઈના પાણી માટે મદદ મળશે કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી લાઈવ ગુજરાત ન્યૂઝ પાલનપુર